નોકરી મળી ગઈ છે એ હા હો હવે તો ઘેર ઘેર જઈને કહેવાનું સુલભાજોસી હાજર એ બોલ આલ્યો તો મારી ટપલ હે વાહ જાણીને ખૂબ જ આનંદ થયો બસ હવે નોકરી કરો ખેતી કરજો બચી ડોશીને સાચવજો અને હા વાલીને પ્રેમથી રાખજો પણ એ બધું ઠીક તમે વાલીને લેવા ક્યારે આવો છો એ ડિસર બોલ સેલના રોટલા બહુ ખાધા હો હવે ઘરના રોટલા સાંભળે તમે કહો તો કાલે જ લઈ જાઉં હે એ તમે મે ઘડી નો કાજો આ પૂજા કરીને ચા લે જુઓ માજી કેટલા ખુશ છે હવે કાનાને સુધારવાની બધી જવાબદારી તમારી એ ઈ હવે ઢેલ કુકડીને હું નચાવીશ એમ નાચશે ઓ બોલ હવે તો સુજરે છૂટકો હો હા હા ભીખાભાઈ બેસો આવ્યા છો તો ચા પીને જજો અને હા મોટું કામ ઈ ખોટું કામ તો તમે શહેર વાળા બધા ખોટા કામ કરો છો બોલો ના વાલી બધા ખોટું કામ ના કરે પણ તું એ વાત નહીં સમજી શકે હું તારી શક્તિઓનો વધુ ઉપયોગ કરવા માંગતી હતી પણ હવે એવું થાય છે કે તું અહીંયા રહે ને એ જ વધારે સારું છે અને હા તારો ભીખલો કેમ છે સોરી આઈ મીન ભીખાભાઈ ઈ રહ્યો લીલા લેર છે એને તો ટપાલ ખાતામાં નોકરી મળી ગઈ છે રોજ હવારમાં સુલભા જોશી એમ કહીને ટપાલ નાખવા જાય છે મને બહુ હાસવે છે ઓ અને મારી સાસુ છે ને બચ્ચી ડોશી એ બહુ ખુશ છે બોલો બોલવું તો ઘણું બધું હતું પણ હવે એવું થાય છે કે કંઈ ના કહું તે રૂડીએ જીવીએ અને ખાસ કરીને સુલભાએ આ ગામની રોનક બદલી નાખી ગામ પણ સ્વચ્છ રહે છે
અને ગામની બહેનો કામ કરતી થઈ છે. તને કમ્પ્યુટર પણ આવડે છે અને સૌ કોઈ સાથે મળીને ભણવા જાય છે. નાઇસ, વેરી નાઇસ. ઈ હાઈસ, વેરી હાઈસ. એ જો જીવલી પણ આવી ગઈ. બોલો. એ બટ બટ બોયલાસ કરતી હોય નકામી. એ જીવલી, મનોરબેન એમ કહે છે કે હવે એ મને ચેન્નઈ નહીં લઈ જાય. આવો આવો મનોરબેન. કેમ છે? બસ મજા. એ મનોરબેન, સોરી હો. સોરી એટલે માફ કરજો, દિલગીર છું. બરાબર ને? મેં તમને ભમ ભમ કહ્યા પણ અધીના તરબૂચ કહ્યા એ સાંભળીને તમને ખરાબ લાગ્યું હશે નહીં? ના, પણ મેં સાંભળ્યું છે કે તમે અસ્ત્રી માટે ભલા કામ કરો છો, હવને નોકરી અપાવો છો અને કંઈ ખોટા કામ કરતા નથી, એ સારું કહેવાયો? સોરી હો. નેવર માઇન્ડ જીવી, તમે લોકો અન્યાયનો ભોગ બનેલા, ખૂબ જ દુઃખ પડેલું, એટલે નેચરલી તમે સૌ કોઈને શંકાએ જોતા. મેં નક્કી કર્યું હતું કે આ ગામમાંથી એક બે પંખીને તો હું સાથે લઈ જઈશ, અમારી સ્ટાઇલ છે. પણ પછી લાગ્યું કે તું અને રૂડી આ ગામની ડાબી અને જમણી આંખ છો, તમે બંને અહીંયા રહો ને એ જ સારું. એ જીવલી, તે મનોરબેનનું ગીત સાંભળ્યું કે નહીં? કયું ગીત? એ ઓલું, સિક્કો જો ઉસડે તો એક બે ત્રણ ને સિક્કો જો પટકો તો 23 થાય. આ તો પેલું 3 ના 23 ની ગોરી એ ગરબો આવ્યો ને? મનોરબેન પણ સક્રિય છે, પોલીસ તંત્ર, સરકાર, બધાનો સહકાર છે. હા, જમાદાર થોડા ઢીલા છે પણ કામ તો એ પણ કરે છે. મહારાજ, હું આ નાગાજણનીમાં દેવલમાંને મળી હતી. નાગાજણની ફરિયાદ કરી પરંતુ એ ભમરાડો એની માનું કયું કરતો હોય એવું લાગતું નથી. હવે કંઈક કરવું તો પડશે જ. હા બોન, એ નાગાજણ જીવીની હાહુ એટલે કે એની બેનને ખૂબ તંગ કરે છે. એમ તો જીવી એની સામે નથી જતી પણ એની ઘેર જઈ જઈ એને કંઈ ને કંઈ સંભળાવે છે, ધમકી આપે છે. એમ તો ઓલા જગલો ને બગલો મને પણ ધમકી આપવા આવ્યા હતા. પણ બોમ, એ મગતરાવ હળી પહેલાં જોજો, સીધા દોર થઈ જશે. ધૂળેટી પહેલાં સારું પરિણામ આવે તો વધારે સારું. મહારાજ, અમરકુમારે ધારાસભ્ય અને અહીંના સાંસદને ફોન કર્યો છે. હા મહારાજ, તો ભૂલી ગઈ. આ મૈયા કુટીરની બહેનો કેમ છે? એને આપણા ગામમાં પૂરી હું અને સહકાર મળવો જોઈએ. તમારી વાત સાચી છે ટીચર બોન, એમાં કોઈ વિધવા છે તો કોઈ ત્યક્તા, તો કોઈ સંતાનોથી તરછોડાયેલી માતા છે, તો કોઈ તો એવી પણ છે કે એનું કોઈ સગું નથી. છતાંય બધી બહેનો હવે સીવણ કામ કરે છે, સમૂહમાં પ્રાર્થના કરે છે, સાથે હળી મળીને રસોઈ કરે છે અને સાંજ પડીએ એકબીજાને રામાયણ અને ભાગવત સંભળાવે છે. એમ તો જમાદારે ત્યાં જઈને ઘણીવાર તપાસ કરી આવે છે. તમને એવું નથી લાગતું ટીચર બોન કે આ સરપંચે આપણા ગામમાં મૈયા કુટીર બનાવી અને આપણા સૌ પર ઉપકાર કર્યો છે, આપણને સૌને આશીર્વાદ આપ્યા છે? હા મહારાજ, જ્યાં સ્ત્રી સલામત છે ત્યાં સલામત છે આખો સંસાર. અરે મહારાજ, તો ભૂલી જ ગઈ, આ મનોરબેન આવવાના હતા, એને મળવાનું છે. તમે આવશો? ના, તમે જઈ આવો, મારે સરપંચ અને જમાદારને મળવાનું છે, તું એમને મળી આવો. ચાલો ત્યારે. મહાદેવ હર. મહાદેવ હર.
હદમાં અનહદ માન ફરો રે હવે હરજી એવી હદ ના કરો. હવે તારો હરી ને હરજી આમાં કઈ ન કરે. તમે હવે મને પોલીસમાં પકડાવવાનો વિચાર કર્યો છે કા? એ ડોહી, પોલીસમાં આ નાગાજણના નામના ડંકા વાગે છે હો. અરે જા જા, તું આ મંદિરને અપવિત્ર કરવા ક્યાં આવ્યો? અરે ઈ પોલીસને ખબર પડશે ને કે તું ખવી જેવો અહીંયા છો તો તને બે ધૂંગા મારશે નપાવટ. કાં ક્યાં ગઈ તારી ભક્તિ? આ મંદિરમાં વેહીને મને ગાયરું કાઢેસ તે ડોહી? અરે કપાતર, તારી માં શું માં, એટલી તો હરમ કર ચીભડા જેવા. આ ટીસર બોન, શંભુ મહારાજ અને સરપંચ શેરમાં જઈ તારી કંકોત્રી વાંચી આવ્યા. આજકાલમાં ખખડતી હાથકડી પહેરી જેલમાં જઈશ ગીધડા. હવે ઊંધા લોટા જેવો મહારાજ, દૂધની પોસી બરી જેવો ઓલો સરપંચ ને હરકવાના હોટા જેવી ટીસર બોન, મારું હું કરી લેવાના હંધાય. એ જેલમાં જઈશ ને તો પલિતની જેમ વળગી સૌને, ને રાતોરાત મારા નામનો તાવ ચડશે, થરથરતા હરકમાં જશે ફડુકડાવ. આ ભગવાનના ઘીરે દેર છે અંધેર નત. આ સોળિયુંને ને બાયુંને હતાવને તો જોઈ લેજે. આ મારો ભોળો નાગ તારા ઇલીરા ઉડાડી દે. આ સરગ અને નરક અહીંયા જ છે ઉંદરડા. બહુ કુદાકૂદ કરે ને તો કોક ડાગ્યો તને બટકું ભરી જાય. એ હંધોય તો ઠીક છે. તારી ઓલી કાનાની વહુ ક્યાં છે? ભારે રૂપાળી છે ને કઈ? આ મામોજી આવ્યો હશે તો કઈ સેવા નહીં કરે. તારી ગંધાતી જીભે મારી જીવલી જેવી દીકરીનું નામ ન લેતો. જગદંબા જેવી છે, આખ્યું માણસે ને તો ભડથું થઈ જાય. એ નાની માં ઠાકોર હરી, એ તમે આય બેઠા છો ને મારા હાહુ તમારા હાટું લાભ સિરાઈંધી અને તમારી વાટ જોએસ. આ બપોરનું ટાણું થયું, હવે તો ઘેર હાલો. હા પણ બટા, આવી તી અહીંયા ભગવાનના નામ લેવા અને આ રાખો હારે જીભા જોડી થઈ ગઈ. આ તો નામ લેતા જ આવ્યો અને કઈ. આજ તમારા રૂપ રૂપ ના અંબાર જેવા દીકરા ના વહુ કા જીએ ઘરે આવું તો માથે જોડેલું હોય. આ રૂપ તો આજ દીઠા એ કહું છું. કેમ છો ઠાકોર હરિ મામાજી? આ દીકરીના મોઢે રૂપ ના વખાણ ના કરાય. અને અમારામાં તો ભાણે જૂને પગે લાગવાનો રિવાજ છે. બોલો, આશીર્વાદ આપું કે શરાબ? એટણે તો આ ડોહીને ઘર ભેગી કરો, પછી અમને લાપસી ખાવા બોલાવજો. હાલો નાની માં હાલો, આ બધાની તો મહારાજને સરપંચ ફુદેડી ફેરવશે ને બાકી રહેશે ને એની આ મહાદેવ ફેરવશે. ભાણેજ, થોડાક તીખાય લાગો છો. હવે હટ ચરિતરના ભરેલા, મારક કર, નીતર આઈ જ કા તારા ને કા મારા જીવનું છેલ્લું મુહૂર્ત હશે. સો નાઉ યુ આર રેડી ફોર મેરેજ, ઇઝન્ટ ઇટ? હું લગ્ન માટે રેડી છું એમ તો ન કહેવાય, મન બનાવ્યું છે. પણ જ્યાં સુધી આ ગામના આસુરો ને દૈત્યો આ ગામની સ્ત્રીઓને શાંતિનો રોટલો ન ખાવા દે ત્યાં સુધી આ ગામ છોડીને જવાનું મન પણ નહીં થાય. કે હવે તો અમરકુમાર અને તમે આ ગામને ત્રાસમાંથી મુક્ત કરવા અમારી સાથે છો એ વાતથી ને સંતોષ છે. હવે હું તમને મારી વાત કરું,
મેં જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોયો, પતિનો માન, સાસુનો માન અને જેઠજીની ગાળો. અંતે મારે મારા પતિથી છૂટું થવું પડ્યું. ભણેલી તો હતી જ એટલે કંપનીઓનો સંપર્ક શરૂ કર્યો અને લોકોનો વિશ્વાસ જીત્યો. પછી નક્કી કર્યું કે જરૂરિયાતવાળી સ્ત્રીઓને કામ અપાવો, એમને પ્રતિષ્ઠા અપાવો. તમે મને ભેદી કહેતા હતા ને, તો મારું ભેદ એટલું જ કે હું દાઝેલી, દુભાયેલી, પણ અંદરથી સ્ટ્રોંગ અને હમણે સમયની માંગ પ્રમાણે મારા કપડાં અને મારા વાણી વર્તન. અરે મારું હૈયું તો સ્ત્રીઓને સમાનભેર જીવતા જોઈને છરખા. અરે મનોરબેન, આ વાત તમે જ્યારે આવ્યા ત્યારે જ કરી હોત તો તમારી સાથે આવી રીતે બધા ગેરસમજ ન કરત. એનીવે, તમે દુઃખથી ઘડાયેલા છો, સ્ત્રીઓને સક્ષમ કરવા માટે મદદ કરો છો, એ વાતનો આનંદ. ખેર, એ બધી વાતો પછી આખરે તમે મને સમજી શક્યા, મારા દુઃખોનો આદર કર્યો. મારા માટે એ જ મોટી વાત છે અને આ ગામની સ્ત્રીઓને તમે જે સાથ આપ્યો એ મોટી વાત છે. કારણ કે મુશ્કેલીના સમયમાં જે સાથ આપ્યો એ જ મોટી વાત છે અને દુનિયામાં લોકોને મુશ્કેલીઓ સામનો કરવા માટે કોકનો સાથ જરૂરી છે. એટલે જ કહેવાય છે ને કે તોફાનો ભર્યા સાગરમાં પણ તરતા આવડી જશે, દુઃખની ઘડીમાં પણ હસતા આવડી જશે. જો તમે જીવનભર સાથ નિભાવશો ને તો મુશ્કેલીનો સામનો કરતા પણ આવડી જશે. માટલીમાં હોય એને મોતી કહેવાય તો ઠીબકામાં હોય એને શું? રે ભાઈ, મારા ઠીબકાનું સરનામું શું? ઠીબકામાં હોય એને હીરા કહેવાય, મારી માટલીના મોતીનું શું? રે ભાઈ, મારા ઠીપકાનું સરનામું શું? અરે વાલી જીની, તમે ગીતો ગાવામાં પડી છો, મારું તો દિલ આ નાગાજનની વાતે ફફડે છે. અરે એને તો હું દેવલમાની હાજરીમાં સણસણ તો જવાબ આપીને આવીશું. હવે તો એ દાસિયામાં વારો કંઈ નહીં કરે. જો જીવી, આવા રાક્ષસોના કોઈ ઠેકાણા ન હોય. ક્યારે એના મોઢામાંથી અને હાથમાંથી દુર્ગંધ ફેલાય એનું કાંઈ નક્કી ના હોય. અરે બોન, એ તો ઠીપકા કહેવાય. માટલી ભાંગે ને તો ઠીપકા વેરાઈ જાય. બસ હવે તો પોલીસ એનું ઝંબુરા જેવું માથું ભાંગે ને એટલી વારસે. હા, એ પણ દેવલમાં જેવી સન્નારી અને ભોળીમાંનો દીકરો છે. એમ તો એની આખી જિંદગી જેલમાં પૂરી ન થવા દઉં, પણ આપણી પાસે કોઈ બીજો રસ્તો જ નથી. એ બોન, હવે ઓલું ગાઓ ને. ટીચર બોનની વાલી, જીવલીની વાલી. હા હા, ટીચર બોનની વાલી. મહાદેવ હર, આ ગામની સેવા કરવા માટે ભેટ પહેર્યો ત્યારે ખબર નહોતી કે આ વાલી, જીવી અને રૂડીના જીવનમાં આટલા દુઃખો આવશે. એમને મારે ઘેર લાવ્યો ત્યારે ધાર્યું નહોતું કે મારા ઘર પર પથ્થરો ફેંકાશે. અમે હાર્યા નહીં ને ડગ્યા પણ નહીં. આ નાગાજણ આવ્યો અને ગામ પર ફરી વાવાઝોડું ફૂંકાયું ને અમે ફરી સંગઠિત થયા. આ જોશી મહારાજ અને સરપંચના દુઃખની વાત સાંભળીને જોશી મહારાજની દીકરીએ આપઘાત કર્યો અને સરપંચની બહેનને એમના સાસરિયાઓએ જીવથી સળગાવી મારી. ત્યારે જો અમે ધ્રુજી ગયા હોત તો, પણ ના, અમે અડગ રહ્યા. હવે લાગે છે
કે આ નાના એવા ટીમ્બળ ગામે સુખનો સૂરજ ઉગી રહ્યો છે. હા, શિયાળાની સવારનો કૂણો કૂણો તડકો અને ડગુમગુ બાળ સૂરજની સવારીને પોખવા તમે સૌ આવશો ને? અમે તમારી રાહ જોઈશું. હા લ્યો ત્યારે, મહાદેવ હર. અરે રૂડી, આ વાલી હસતી થાય, રમતી થાય, ગાતી થાય એટલે જ મોટી વાત છે. આ કવિનું કામ એના શબ્દોથી આપણું મન, હૃદય હરખાય, વ્યક્ત થાય એટલે પૂરું. બોન, ઓલું તો તમને કહેતા જ ભૂલી ગઈ. કાલે મંદિરેથી હું નીકળીને ત્યારે ઓલા જોશી મહારાજ મળ્યા હતા, ખૂબ ગાતા હતા, ખબર છે? અમે મોટા પટારા ખોયલા ને મનના ડુંગરિયા ડોયલા, અમે ખોટું એમાં કઈ બોયલા. આવું તે કઈ ગીત હોય એ? અરે રૂડી, આ જોશી મહારાજ આવા ગતકડા કેમ કરે છે એ તો એમને જ આપણને કહ્યું હતું. આ માણસ જીવતો હોય ત્યારે સમજાતો નથી, અને મરી જાય પછી એની સ્મૃતિમાં પુતળાઓ ઊભા કરીએ છીએ. માણસ જીવતો હોત ત્યારે જ એને ઉકેલી શકાતો હોત તો. જવા દે, તને નહીં સમજાય. સાચી વાત છે બોન, મને આમાંનું કાંઈ નહીં સમજાયું. તમે એ કહો ને કે ઓલા મનોરબેન તમને મળ્યા હતા, હે? શું કહેતા હતા? ને ઓલા નાગાર્જુનનું કાંઈ થયું કે નહીં? ને ઓલા દેવલમાં શું કહેતા હતા, હે? હા રૂડી, મનોરબેન મળ્યા હતા. આ અમરકુમાર સાથે મળી આ નાગાર્જુનને હદપાર કરાવવા માટેના કાગળિયા તૈયાર કરાવશે. અને દેવલમાં શું કહે? આપણા ગામમાં જ નહીં, આ દેશમાં આવી કેટલીય દેવલમાઓ દુખી છે. અને છતાં બધાને દીકરો જ જોઈએ છે. આ દીકરી હોય તો માનો પડછાયો બનીને ઊભી રહે. હાવ હાસી વાત બોલ, આપણે હું દીકરી છીએ ને, પણ કેટ કેટલા દુઃખ વેઠા છે આપણે. આપણો વર આપણને મારે, દીકરાઓ મારે, ગામના કપાતરું નજરું બગાડે, ભીખલા અને જીવલા બીવલા જેવા આપણી સેડતી કરે. આપણે એક જિંદગીમાં કેટ કેટલી જિંદગીઓ જીવી છીએ. હા રૂડી, લગ્ન થયા પછી જો સમય મળશે તો હું આ ગામની અને આ દેશની સ્ત્રીઓ વિશે જરૂર કંઈક લખીશ. વ્યથાઓ